अलक मलक नी वातो, वातो अलक मलक नी वातो। ਮਾੜੀਆ ਕਛ ਪਾਤਲ ਤੋਂ ਧਾਰਿਆ ਅੰਬਰ ਨਾਗ ਸੁਰਨ ਨਰ ਪਾਈ ਨਮੈ ਦਿਗ ਪਾਲ ਦਿਗੰਬਰ ਗਾਠੇ ਡੂੰਗਰ ਸਾਤ ਸ਼ਾਜਰ ਤੈਣ ਸਮੇ ਮਾੜੀਆ ਕਛ ਪਾਤਲ ਤੋਂ ਧਾਰਿਆ ਅੰਬਰ ਨਾਗ ਸੁਰਨ ਨਰ ਪਾਈ ਨਮੈ ਦਿਗ ਪਾਲ ਦਿਗੰਬਰ ਗਾਠੇ ਡੂੰਗਰ ਸਮੇ ਨਵਨਾਥ ਦਾਨਵ ਚੋਹਟ ਨਾਰੀ ਗਾਤ ਪਸਾਰੀ ਤੇ ਮਰੀ ਰਵ ਰਾਜ ਰਵੇ ਚੀ ਜਗਤ ਪਰਮੇਸ਼ੀ ਮਾ 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 ਮਾੜੀ ਵਕਲ ਵੇਸ਼ ਤੂੰ ਈਸ਼ਰੀ ਜੀ ਵਕਲ ਵੇਸ਼ ਤੂੰ ਈਸ਼ਰੀ ਲੰਗ ਭਗਤਾਂ ਭਾਲੰਗ ਵਿਕਰਾਲੰਗ ਡੰਡਾ ਕਟਮਾਲੰਗ ਕੋਪ ਕਮਾਲ ਪਾਚ ਪਤਾਲੰਗ ਪੜਤਾਲੰਗ ਫੜ ਗਏ ਲਲਖਾਲੰਗ ਵਿਓ ਬਜਾਲੰਗ ਤੋੜਨ ਤਾਲੰਗ ਤਿੰਨ ਤੂੰਡਾ ਫੜ ਗਏ ਧਰਖੰਡਾ ਨਸੁਰਬ ਤੋਂਡਾ ਭੈ ਭੈ ਕੁੰਡਾ ਚਾਮੁੰਡਾ ਮਾਂ ਭੈ ਭੈ ਕੁੰਡਾ ਚਾਮੁੰਡਾ ਮਾਂ ਭੈ ਭੈ ਕੁੰਡਾ ਚਾਮੁੰਡਾ ਸ਼ਬਦ અર્થના દરિયામાં ઉર્મીના આનંદ ઉછાળા શબ્દ અર્થના આ દરિયામાં ઉર્મીના આનંદ ઉછાળા લઈને આવ્યા અમે છીએ અલક મલકની આ વાતો વાળા અમે તો અલક મલકની વાતો વાળા તપનો ત્યાગનો રણકાર જોઈ લ્યો મોબાઈલના યુગમાં પોસ્ટકાર્ડના સમાચાર જોઈ લ્યો 1924 અને 30મી નવેમ્બરમાં ગાંધીજીએ પોસ્ટકાર્ડ લખેલો એની બેસેન્ટને અને ઈ પોસ્ટકાર્ડ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ ટાણે લખાયેલું આયવેશ મહિલા જે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા ઈ એની બેસેન્ટ આ ટાણે 2018ની સાલમાં વોશિંગ્ટનની માલિપા આ ઈ પોસ્ટકાર્ડ રણજીતભાઈ રૂપિયા $20,000 માં વેચાણો $20,000 કોને કે એક પોસ્ટકાર્ડ મને એમ થાય ગાંધીજી વા અક્ષરમાં એકાદ પોસ્ટકાર્ડ ઠપકારી દઉં કદાચ ક્યાંક ભાવ આવે તબક્કે બદલાણી સ્ટાઇલ પોસ્ટકાર્ડ તો કવિ હવે પાછળ ગયો હાથમાં સ્માર્ટ મોબાઈલ અને વોટ્સએપ ઉપડ્યું વાલમાં ઓહો ફેસબુક ના ફડાકા ને વોટ્સએપ આ તો વિજ્ઞાનનો યુગ થઈ ગયો કવિ ટેકનોલોજીનો યુગ વોટ્સએપ અને ફેસબુક ઉપર જીવનારા માણસો થઈ ગયા હવે પેટમાં નથી નાખતા ને એટલું નેટમાં નાખે છે ક્યાં વાત ધૈની છે એમના માવતર ને હો જો કે એમાં ફાયદો છે કવિ અને નુકસાન છે તમે કેમ વાપરો છો એની ઉપરની બધી આ રમત છે વાહ વાહ વોટ્સએપનો ફાયદો તમને કહું મારી સોસાયટીમાં અઠવાડિયા પહેલા એક છોકરો ખોવાઈ ગયો છોકરાનો ફોટો હેઠે એનો ફોન એના પપ્પાનો ફોન નંબર અને એનું સરનામું લખી અને અમે અમારા ગ્રુપમાં એ ફોટો મૂકી દીધો કે ભાઈ આ એક છોકરો ખોવાનો છે જેને કોઈને મળે એને આ સરનામે મોકલી દેવો વોટ્સએપ કર્યો એક પછી એક એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં બીજા ગ્રુપમાંથી ત્રીજા ગ્રુપમાં એમ એ ફોટો અને મેસેજ બે શેર થતા ગયા કવિ માંડ્યું ફરવા આખા ભારતમાં એ ફોટો માંડ્યો ફરવા ત્રીજે દિવસે છોકરો મળી ગયો ઓહો આ વોટ્સએપ નો ફાયદો ગેરફાયદો હવે શરૂ થાય છે છોકરો મળી ગયો ઓલી પોસ્ટ અટકે ઈ તો ફરતી જ રહીએ ફરતી જ રહીએ ફરતી જ રહીએ ફરતી જ રહીએ પરિસ્થિતિ હવે ઈ થઈ છે કે ઈ છોકરો નિહાળે નથી જઈ શકતો કા અડધે રસ્તે થી ગમે ઈ કાટલો જાલીને ઘેરે લઈ આવે તમારો બાબો મળી ગયો બાબો મળી ગયો એને અઠવાડિયું થયું છે હવે એને નિહાળે જવા દે આ ફાયદા અને ગેરફાયદાની વાત કવિ આવીને આવી વાત ફેસબુકમાં સત્તાવાર આંકડો જોવો ને સરકારે જાહેર કરેલો તો 1000 પુરુષ બાળકોની સામે 857 સ્ત્રી બાળકો છે પણ કોક દી ફેસબુક ખોલી અને જોઈજો
એમાં 1000 પુરુષ બાળકોના એકાઉન્ટની સામે 1300 સ્ત્રી બાળકોના એકાઉન્ટ છે. મને એ ખબર નથી પડતી કે આ 550 સ્ત્રી બાળકો આવ્યા ક્યાં છે. પાણા એટલા પીર અને ડેરા એટલા દેવ માનતા કરે અને પોતાની ઘેરે દીકરાનો જન્મ થાય, એ દીકરો 17-18 વર્ષની ઉંમરનો થાય એટલે મા બાપ એને અત્યારના સમય પ્રમાણે સ્માર્ટ મોબાઈલ લઈ દે. એ છોકરો એમાં ફેસબુકનું એકાઉન્ટ ખોલે પણ એકાઉન્ટમાં પોતે છોકરી બની અને બેઠો હોય. આ એનો મોટામાં મોટો ગેરફાયદો. કારણ કે માણસ હવે મોબાઈલ થઈ ગયો છે. હલો હાય તાર લાગી ગયો, નીંદરથી ઝટ જાગી ગયો, આઠે પોર કાન સરસો મોબાઈલ રહી ગયો છે. માણસ હવે મોબાઈલ થઈ ગયો છે. અમથો ઈ તો એંગેજ બતાવે અને કોઈ ના એ કામમાં ન આવે. માવતર જાણે કે દીકરો મારો હવે બગડી ગયો છે. માણસ હવે મોબાઈલ થઈ ગયો છે. ફરતો હોય ખૂણે ખાંચે અને કોઈનો કોલ એને ન પહોંચે. રખડતો હોય ભટકતો હોય. મેલી મરજાદ અને મુઓ કવરેજની બહાર થઈ ગયો છે. માણસ હવે મોબાઈલ થઈ ગયો છે. હૃદયની વાત લંબાવે તો બેટો બેલેન્સ ક્યાંથી લાવે. ઉપાડો ઈ મોર તો ભૂંડો મિસકોલ થઈ ગયો છે. માણસ હવે મોબાઈલ થઈ ગયો છે. પડ્યો હોય ખાટલે સુનમુન, થઈ ગઈ હોય બેટરી એની ડાઉન. પડ્યો હોય ખાટલે સુનમુન અને બેટરી થઈ ગઈ હોય એની ડાઉન. મચેડ્યો ખૂબ અંતે આ ભલો સ્વિચ ઓફ થઈ ગયો છે. માણસ કવિ હવે મોબાઈલ થઈ ગયો છે. એજી પડ્યો હોય ખાટલે સુનમુન. આની મારી ગઝલ કેવી પડશે? ખમા ખમા. કારણ કે કોઈનું ન માને પછી પડ્યો હોય ખાટલે સુનમુન અને થઈ ગઈ હોય બેટરી ડાઉન. મશેડાયો ખૂબ અંતે સ્વિચ ઓફ થઈ ગયો છે આ માણસ. મોબાઈલની મોજ કેવી, મોબાઈલની મોકાણ કેવી. જેને ફાકડો ફેસબુકયો કહેવાય ઈ મોબાઈલ ને મશેડતો મશેડતો આયલો આવે. મન અને નજર બે મોબાઈલની માલિપા. મુમન લાગી તું બના, તું મન લાગી હું. ઈ મોબાઈલ ને મશેડતો ઈ ફાકડો ફેસબુકયો આયલો તો આવે ભાઈ. એમાં ડગલા ભરતો જાય છે ને ઘર ભૂલ્યો, બીજાના ઘરે ભૂલ્યો. હવે બીજાના ઘરે બાઈ બેઠી હતી, ઈ ટેલિવિઝનમાં ઓલી સિરિયલ નું આવે એમાં મશગુલ થઈ ગયેલી, હાથમાં રિમોટ રહી ગયેલો. એને ઉભા થઈને ફડાક લઈને ચા બનાવીને આપી અને ઓલો ચા પીતો હતો ને એમાં ઘરધણી પોતે આવ્યો. એ વીર વોટ્સએપ યોજને કેવાય, હાથમાં મોબાઈલ રહી ગયેલો ને આવ્યો. આવ્યો પોતાના ઘરે ઓલા ને બેઠેલો જોયો ને સોરી 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 કરતો પાછો વળી ગયો. આવું મોબાઈલ નું ચક્કર હાલી રહ્યું છે. ધન ફેસબુકયો ફાકડો અને ધન વોટ્સએપયો વીર, ધને ટીવી માં ટાટુડી. આ તો આજકાલ ની ભાઈ ભીર. ખમા ખમા. પણ પોસ્ટકાર્ડ નો યુગ છે ને કવિ, એ કઈક અલગ યુગ હતો. માણસને કેટલા પ્રેમથી બોલાવતા. અત્યારે મોબાઈલમાં નામ લખે ને તો મનસુખ સૌજીની જગ્યાએ MS એટલું જ લખીને મૂકી દયા. એટલા જે માતાજીને લખ્યો તો GM JMJ GN આટલો ટૂંકો અને આળહુ માણા થઈ ગયો. થઈ ગયો છે ભાઈ. એને ઠેકાણે પોસ્ટકાર્ડમાં અડધું પોસ્ટકાર્ડ તો સંબોધનમાં જાતું. ખમા ખમા ખમા. રાજમાન રાજેશ્વર સ્વસ્થાન શ્રી ગામ અમદાવાદ થી લિખિતંગ રામાભાઈના રામ રામ. વાહ ભાઈ વાહ. કાગળની યાદી યા હુધી તો એના સંબોધન હાલતા. આ સીધું ગણિત છે કવિ, જેવો વિચાર હોય ને એવી જ વાત થઈ શકે. આ તો સીધું ગણિત છે ને કે માણસના મનમાં જે વિચાર હાલતો હોય એ પ્રમાણેનું જ એનું લખાણ કે એનું બોલવાનું મને તમને દેખાય. પેલા વિશાળ મનના માણસો હતા એટલે એના સંબોધનો વિશાળ હતા. બહુ મોટા દલના માણસો. અને હવે હાવ ટૂંકા જીવનો માણા થઈ ગયો છે કવિ, એટલે એના સંબોધનો ટૂંકા થઈ ગયા છે. અલક મલક ની વાતો, વાતો અલક મલક ની વાતો. એક વાત તમને કહું, રાજકોટના ST બસ સ્ટેન્ડ ની બહાર બે ગાંડા બેહી રહેતા. હા હા, મે બેઠા હોય. આજથી તણકવરા પહેલા સુધી તો મેં એને જોયેલા પણ ક્વિન્ટલ ક્વિન્ટલ ના હો,
એક એક હાવજ નો ખોરાક, એક એક વજનદાર, બે એક બીજાને વાહા અડાડી, એક બીજાને પીઠ અડાડી અને બેઠા હોય, દુનિયા એને ગાંડા કહે છે. કોણ ગાંડું ઈ આ વાત પૂરી થાય ત્યારે ખબર પડશે. ભેની પાસે પોતાના સરસામાન નો કોથળો, હવે એના સરસામાન માં તો શું હોય, કોથળિયું હોય ને કાગળિયા હોય. હવે સરકારે જે બંધ કરી દીધી છે એવી પ્લાસ્ટિકની પ્યાલીઓ હોય, આ બધું ભેગું કરેલું, બે પોતપોતાના કોથળાને પકડી અને બેઠા હોય, બેઠા હોય, હાસવતા હોય, જાણે આખી દુનિયામાં સૌથી મોટો ધનપતિ ઈ છે અને એની તમામ મૂડી ઈ આ કોથળામાં હોય ને, એમ કોથળો હાંચવી અને બે બેઠા હોય, બે એકબીજાને વાહા અડાડીને બેઠા, મન મસ્તાન વાતો નથી કરતા, બે પોતપોતાની મસ્તીમાં રહેનારા બે જીવ. પણ એમાં કવિ 100 ગ્રામ ગાંઠિયા લઈ અને બે ની વચ્ચે મૂકો ને, એટલે ઈ ખેંચી નથી લેતા, ગાંઠિયાને વચ્ચે ને વચ્ચે રહેવા દે અને પોતાની પાછળ જે ગાંડો બેઠો હોય ને એને કોણી મારી અને ગાંઠિયા બતાવે ને એમ કે આલે ખા, અને પછી બે જણા 100 ગ્રામ ગાંઠિયા માંથી ભાગ પાડી અને ખાય. ભાઈ 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 કવિ, મને એમ થાય છે કે અત્યારના આ કોર્પોરેટ યુગમાં, કોર્પોરેટ ની એર કન્ડિશન ઓફિસોમાં મને આ જોવા નથી મળતું. લંચ નો ટાઈમ થાય ને એટલે ફરતી ખુરશી ઉપર, રિવોલ્વિંગ ચેર ઉપર બેઠા બેઠા બે જણા કામ કરતા હોય, ત્યાં સુધી બે જણાના મોઢા એકાબીજા જોઈ શકે એમ હોય. પણ જેવો લંચ નો સમય થાય ને એટલે પોત પોતાના ટિફિન ખોલી, ઓલો પોતાની ખુરશીને આમ ફેરવી દે, ઓલો પોતાની ખુરશીને આમ ફેરવી દે, અને બે વાહા વળી અને પોત પોતાના ટિફિન ઝાપટી જાય છે. કવિ, હવે સાચું કયો, આ બે માં ગાંડું કોણ? આ શિવમાં અને જીવમાં એટલો જ ફરક છે. આખા જગતને જમાડે ઈ શિવ, અને એકલો અવળો ફરીને ટિફિન ખાઈ જાય એ જીવ. પણ ઓલા ગાંડા છે ને એને શિવના અંશ કહેવાય, એકબીજાને ખવરાવે છે. આને જ વાત્સલ્ય કહેવાય, આને જ માણહાય કહેવાય, જેને આપણે ગાંઠસા કહી છીએ. એમાં ઝબક ઝબક ઝબકતી માણહાય ની તમે જે વાત માંડી એની માથે હું તો ફિદા થઈ ગયો. ખમા ખમા, કેવો યુગ કવિ. બળદગાડા, બળદગાડા લઈ અને એક ગામ થી બીજે ગામ જાય, રૂમઝુમ રૂમઝુમ ઘૂઘરા ગાજતા હોય, માફા હોય, સિગરામ હોય, પણ એ બળદ ને ધમારી અને જે તૈયાર કર્યા હોય, આપણને એમ લાગે કે શિવના દરબારમાંથી છૂટો થઈ અને નંદી સીધે સીધો આ ગાડે આવી અને જોડાઈ ગયો હોય છે. બગલા જેડા રૂપાળાઓ એવા બળદગાડા લઈ અને માણસો જાતા, બીજું ઘોડીઓ લઈ અને જાતા. પણ કેવી ઘોડીઓ, કાઠિયાવાડમાં મળનારી 36 પ્રકારની જે જાત હોય ઓલાદની ઘોડીઓ હોય છે ને, એવી ઘોડીઓ ઉપર સવાર થઈ અને એ સમયના માણસો નીકળતા પણ કેવા ઘોડા, કાઠિયાવાડી ઓલાદ ની ઘોડીઓ ના નામ, પીરાણી તાજણ ઢેલે હે મણ માણકી પટ્ટી નો રોળ, હિરાળી વળી મૂંગી ફૂલ માળ, પોદલી માછલી રેડી છોગાળી સિંગાળી બેરી છપર વાંગળી શેણ ચાંગી ચમર ઢાળ, દિયો ઘોડા દિયો ઘોડા, ભાઈ 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 જમાવા, ભૂતણી દાવલી રેશમ કેસર મુગટ મૂલી લખી ભાંદરી લાલ અટારી જવાજ, મની રમી હરણી ને લાસ મોગા મૂલ વાળી ને એવા ધારા સોર ઠારા, તુરંગા ઓલાદ ના તો એવા ધારા સોર ઠારા, તુરંગા ઓલાદ, પીરાણી તાજણ ઢેલ હેમણ માણકી પટ્ટી નોરાળી, આ 36 પ્રકારની જાત હોય તો ઓલાદ ની કાઠિયાવાડી લખી ને રૂખી ને મદી ને માણકી ને તેજી ને ફૂલમાળ ને વાદન ને રંગલી ને તાજણ ને. પણ રણજીતભાઈ, અકસ્માત ના દાખલા તેદી નહોતા, એ ગાડા હતા, એ ઘોડા હતા, પણ અકસ્માત થયા એવું ન બનતું જે આજ બને. વાહ, એમાં કવિ વાત એવી છે કે ઘોડું કે બળદ એ કુદરતની બનાવટ છે અને ઈશ્વરની બનાવટ હોય ને. અહીંથી માનો કે નડિયાદ જવું છે, માંદલું દુબળું પાતળું કે ટાયડું પણ ઘોડું હોય ને, પુગાડી દીઓ તો 2 કલાક ને ઠેકાણે 4 કલાક થાય પણ તમને નડિયાદ પુગાડે. પણ અત્યારે આ જુવાની આવ જે ફટફટિયા મોટરસાયકલ લઈ અને જીવના જોખમે નીકળે છે ને, જેણે સર્કસમાં
મોત ના કુવામાં ફરતા હોય, પછી પૂગ્યા તો પૂગ્યા. એને ઈ ખબર નથી કે આ જો અટકશે ને તો એને આપણે પુગાડવું પડશે, આપણને ઈ નહીં પુગાડે. આ તો કવિ એક બહુ સારી સુવિધા થઈ ગઈ છે. હવે ગમે એવું ફટફટિયું લઈ અને જાતો હોય, જોવે છે કે લાલ બત્તી છે, અહીંયા ઊભું રહેવું પડશે, અને છતાંય અટકે નહીં, અટકે નહીં અને ભટકાય. એ ભટકાય ને તો હવે આ યુગ હારો છે કે 108 ની એમ્બ્યુલન્સની સુવિધા છે, કે એને ટાણાહર હોસ્પિટલે પુગાડી દે ને તો એનો જીવ બચી જાય. નકર કવિ ત્યાં આમ હરપની જેમ પોતાના મોટરસાયકલ લઈ અને પોતાનું કવોત દેખાડવા નીકળેલા જુવાનિયા હોય ને, શરાબ કરતા હેલા જતા હોય, ઈ પડે ને તો કવિ આ સમયમાં એને કોઈ ઊભું કરવાય જાય નહીં હો. સુંદર મજાના રસ્તા, મજાની ગાડીઓ, તોય અકસ્માત અટકે નહીં અને વારંવાર થાય તોય કોઈના દિલમાં ખટકે નહીં. બોલો. અને અકસ્માત પણ કેવા, ગોતા બ્રિજ પાસે ટ્રેલર દિવાલમાં ઘૂસી ગયું અને જે સિક્યુરિટી ગાર્ડ હતો એની માથે ચડી ગયું. આ હમણાં ના હમા સર, ગમે એટલી કાળજી રાખો તોય થઈ જાય એને અકસ્માત કહેવાય. બાકી જાણી જોઈ અને ઝપટે ચડાવવાના દાખલા બને. એક ટ્રેન અકસ્માત થયો, એક જણાનો પગ કપાઈ ગયો અને કોર્ટમાં કેસ આવ્યો. મેજિસ્ટ્રેટે કીધું પણ ગાડીના પાટે હું કામ ગયો તો. બોલો કે ક્યાં પાટાની વાત કરો છો, હું તો મારા ખેતરમાં બીડી પીતો હતો. ગાડી ખેતરમાં પોગી, ઠેઠ પોગી, ક્યાં જાવું. પ્લાસ્ટિકના 2 રૂપિયા વાળા પાણીના પાઉસને બંધ કર્યા, ઓલી 20 રૂપિયા વાળી દારૂની કોથળીઓ બંધ થાય તો અકસ્માત ઘટે ભલા માણસ. 100% કવિ. રોળી નાખું તારા રૂપને અને કઢાવું બધા કલદાર, તને ખરેખર કરું ખુવાર એમ બોલી દારૂની બાટલી. આબરૂ તારી ઓછી કરું અને બગાડું તારું નામ, તારા કંઈક બગાડું કામ, એમ કે છે આ દારૂની કોથળી. એ આબરૂ તારી ઓછી કરું, તારા કંઈક બગાડું કામ, એ તને જરૂર કરું બદનામ, એમ બોલી દારૂની કોથળી. માટે જ આપણા સંતો એમ કીધું કે જામ પર જામ પીને છે ક્યાં ફાયદા, જામ પર જામ પીને છે ક્યાં ફાયદા, રાત બીતી સુબહ કો ઉતર જાયેગી. એક બાર ફકીરી કી તું જામ પી લે, એક બાર ફકીરી કી તું જામ પી લે, સચ કહેતા હું જિંદગી સબર જાયેગી, સચ કહેતા હું જિંદગી સબર જાયેગી. હા કવિ. અલક મલક ની વાતો, વાતો અલક મલક ની વાતો. ઘરમાં નકામો કંકાસ થાશે અને થાશે હેરાન ગતિ ઠાલી. ઘરમાં નકામો કંકાસ થાશે અને થાશે હેરાન ગતિ ઠાલી. કુટુંબ કબીલો એમ દંડાશે, જાણે પાડાના વાંકે પખાલી. એ પીશો માં દારૂડાની પ્યાલી ભાઈ, તમે પીશો માં દારૂડાની પ્યાલી. આબરૂ જાશે ગને હોશી થાશે, ઉડી જાશે અંગની લાલી. આબરૂ જાશે મજાક થાશે, ઉડી જાય અંગની લાલી. તન મન દાન ત્રણેય, તન મન દાન ત્રણેય, અડેડી જાશે તારી હરમત જાશે હાલી. ભાઈ તમે પીશો માં દારૂડાની પ્યાલી, ભાઈ તમે પીશો માં દારૂડાની. સુરાની સૌતે માણા થઈ જાય છે, માણા મટીને મવાલી. દારૂના રંગમાં ભાઈ થઈ જાય છે, માણસ મટીને મવાલી. દોકડા ખૂટશે પરિવાર તૂટશે, દોકડા ખૂટશે પરિવાર તૂટશે.
છે ખોરડું થઈ જશે ખાલી ભાઈ તમે પીશો માં દારૂડાની પ્યાલી માન મરજાદ ના મૂલ ના હમ જા દારૂની પ્યાલી કરી વાલી માન મરજાદ ના મૂલ નો સમ જા દારૂની પ્યાલી કરી વાલી શાંતિ સદભાવના મજા જીવનની દઈને જાશે હાથ તાલી ભાઈ તમે પીશો માં દારૂડાની પ્યાલી ઓ ભાઈ તમે પીશો માં દારૂડાની પ્યાલી થયું બળ છે કાયા કથળ છે પસ્તાવો અને પાયું માલી શામ સમજાયો ભાઈ કશે ન સમજો જમડા લઈ જાશે જાલી 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 પીશો માં દારૂડાની પ્યાલી